સુરત પોલીસ એક્શનમાં આવી છે ઉમરા પોલીસે મગદરલા ગામમાં સર્ચ કર્યું હતું ભાડૂતોની વિગતો બાબતે પોલીસે સર્ચ શરૂ કર્યું છે ઘર ભાડે આપીને પોલીસમાં ભાડુઆત અંગે રજીસ્ટ્રેશન ન કરાવતા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ભાડૂતના કોઈ ડોક્યુમેન્ટ આપવામાં નહીં આવ્યા હોય તો મકાન માલિક સામે કાર્યવાહી થશે મગદલાના એરપોર્ટમાં ભાડેના ફ્લેટમાં સ્પા ગ સાથે લીવીનમાં રહેતા અમિત યાદવે બર્થડેમાં રેવ પાર્ટી કરી હતી સ્પા બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ ગાંસ અને દારૂની મહેફિલ માણી હતી આ પાર્ટીમાં અમિતે માફિયા સંદીપ પાસેથી તેત્રીસ હજારમાં ગુલાબી રંગનું એમડી ખરીદ્યું હતું જ્યારે હાઇબ્રિડ ગાંજો આઠસો રૂપિયામાં અયાઝ પટેલ પાસેથી અને તેર હજારમાં સફેદ રંગનું એમડી પ્રતિક પટેલ પાસેથી ખરીદ્યું હતું અને પ્રતિકનો રોઝા ફેન્ટ નામથી સેવ કર્યો હતો અમિત માફિયા સાથે વોટ્સએપ પર વાત કરતો હતો હાલમાં સંદીપ પ્રતિક રોઝા અને અયાઝ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે

पूरे सिटी में इसको प्रॉपर तरीके से इम्प्लीमेंट किया जाए और मैक्सिमम भाडवाद जो है उनका वेरिफिकेशन किया जाए तो इसी संदर्भ में आज एक अस्सी लोगों की टीम बना के मकदला गांव है उसमें भाड़वाद रजिस्ट्रेशन और वेरिफिकेशन किया जा रहा है तो हंड्रेड जितने घर है उनको हम लोग कवर कर रहे हैं और जो भी लोग उन्होंने भाड़वाद रजिस्ट्रेशन उनका वेरिफिकेशन नहीं करवा रखा है उनके खिलाफ गुना दाखिल किया जाएगा और हमारा कोशिश है कि कोई भी एक भी भाडवाद जो है वो बिना रजिस्ट्रेशन और वेरिफिकेशन का नहीं बचे और सभी लोगों से भी अपील है कि अगर आपके घर में किराएदार बाढ़वात रह रहे हैं तो एक सिंपल प्रोसेस है दस से पंद्रह मिनट का अप्लीकेशन गुजरात पुलिस का डाउनलोड करके उसके थ्रू आप ऑनलाइन भी वेरिफिकेशन के लिए अप्लाई कर सकें ताकि कोई आपराधिक तत्व है कोई बाहर का दूसरे राज्य का दूसरे जिले का असामाजिक व्यक्ति आपके यहाँ निवास नहीं करे और वो आज नहीं तो कल आपको भी प्रॉब्लम में डाल देगा મગદલાના ભાડાના ઘરોના માલિકોની પોલીસે પૂછપરછ કરી ભાડુઆતના ડોક્યુમેન્ટો પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા છે કે નહીં તેની વિગત મેળવી હતી જેમાં મોટે ભાગના લોકોએ વિગત ઓનલાઈન મૂકી ન હતી આથી ઉમરા પોલીસે લગભગ ત્રીસથી થી વધુ મકાન માલિકો સામે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે જેમાં કેટલાક મકાનોમાં તો મહિલાઓ માલિક હતી આથી પોલીસે તેમની સામે પણ કાર્યવાહી કરી હતી પોલીસે મગદલાના ઘરોમાં થાઈગલ ભાડુઆત બાબતે તપાસ કરી હતી